નમસ્કાર, વંદે માતરમ. હું લાડવી કરમનીષા, શ્રી વશિષ્ઠ વિદ્યાલય ભાવ ગુજરાતી માધ્યમમાં મારી ફરજ બજાવું છું. તો બાળકો, આપણે આજે ગણિત વિષય જોઈશું. તો ગણિત વિષયમાં આપણે અંકો શીખી ગયા, બરાબર ને? તો અંકો આપણે શીખ્યા 1 થી 50. 1 થી 50 અંક આપણે જોયા, અને આપણે પાછળની સંખ્યા જોઈ, પછી આપણે વચ્ચેની સંખ્યા પણ જોઈ ગયા. તો આજે આપણે જુઓ કે બુકમાં આપેલું છે મધમાખીઓને મધપુરા સુધી પહોંચાડવા ઉઠતી સંખ્યાઓ લખો. જુઓ, આ મધમાખીનું ચિત્ર ટીચરે ડ્રો કરેલું છે, બરાબર? તો અહીં મધમાખી છે, તો એને આપણે ઉઠતી સંખ્યા દ્વારા મધપુરા સુધી આપણે પહોંચાડવાનું છે, બરાબર? તો જુઓ, અહીં આપેલું છે 1 નંબર 19, પછી આપેલું છે ખાલી ખાલી છે, બરાબર? મધમાખીની પાંખ ખાલી છે. જુઓ, અહીં મધમાખી છે અને એની પાંખમાં અંક લખેલા છે, તો અંકમાં 1 નંબર 19 લખેલો છે, બરાબર? 1 નંબર 19 લખેલો છે. પછી મધમાખીની પાંખ ખાલી છે, અહીં પણ મધમાખીની પાંખ ખાલી છે, અને અહીં લખેલો છે 2 બગડા 22. શું લખેલું છે? 2 બગડા 22. પછી જુઓ, પાંચી મધમાખી છે અને એની પાંખ ખાલી છે, જોયું? પછી લખેલો છે બીજી મધમાખીમાં 24 અંક લખેલો છે, જોયું? તો બાળકો, આપણે શું લખવાનું છે? ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. તો જુઓ, અહીં મધમાખી છે, એની પાંખમાં આપણે ખૂટતી સંખ્યા લખીશું. તો ચાલો આપણે બોલીએ, 1 નંબર 19, પછી શું આવે બાળકો? 2 બગડે 20, બરાબર ને? આપણે અંકો બોલીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? કે 1 નંબર 19 બગડે ને મીંડે 20, બગડે કરે 20, 2 બગડા 22, બગડ 23, બગડ 24. તો આપણે મધમાખીઓને ખૂટતી સંખ્યા લખી અને મધપુરા સુધી પહોંચાડવાનું છે. જુઓ, મધમાખી ક્યાં રહે છે? મધપુરામાં રહે છે, બરાબર? તો આ બધી મધમાખીને આપણે મધપુરા સુધી પહોંચાડવાની છે. તો ચાલો, અહીં 1 નંબર 19 લખેલો છે, તો બાળકો તમે લખજો 2 બગડે 20. 19 પછી શું આવે? 20 આવે, બરાબર? ચાલો, હવે 20 પછી શું આવશે? બગડે 20 પછી આવશે બગડ 1 એકર 21, બગડ 2 અને 1 એકર 1, બગડ 1 એકર 21. ચાલો, હવે 21 લખો, અહીં 22 લખેલો છે, બરાબર? 2 બગડા 22 લખેલા છે. પછી લખીશું આપણે 2 બગડા 22 પછી શું આવે? બગડ 23. જુઓ બાળકો, 22 પછી આવે છે 23, બરાબર? બગડ 23 અને બગડ 24 આપેલો છે. તો જોયું મધમાખીઓ, હવે એને આપણે મધપુરા સુધી પહોંચાડીએ. 19 20 21 22 23 24, તો આ આપણી ખૂટતી સંખ્યા આપણે ભરી છે, બરાબર? અંકો અંદર ખાના બધા ખાલી હતા, એટલે આપણે સંખ્યા લખીને ખાના બધા કમ્પ્લીટ કરી દીધા છે, એટલે એને ખૂટતી સંખ્યા કહેવાય, બરાબર? ચાલો, હવે આગળ આપણે જોઈએ કે જુઓ, અહીં ઘડિયાળ આપેલી છે, તમે બધાને ઘરે ઘડિયાળ હશે, હે? તો જુઓ, અહીં 12 આપેલો છે, 1 આપેલો છે, પછી અહીં તો કશું લખેલું નથી, પછી ડાયરેક્ટ આગળ 3 છે, પછી અહીં પણ કશું લખ્યું નથી, પછી 5 અને 5 છે, પછી 6 અને 6 છે, પછી અહીં પણ લખેલું નથી, અહીં લખેલો છે 8 અને 8 9 અને 9, અને અહીં પણ 2 બાકી છે. તો આ આપણે ઘડિયાળમાં ખૂટતી સંખ્યાઓ લખવાની છે, બરાબર? તો આ ઘડિયાળનું ચિત્ર છે, તમારી બુકમાં આ ચિત્ર આપેલું છે. તો આપણે બાળકો આ ઘડિયાળમાં ખૂટતી સંખ્યા લખીશું. તો ચાલો જુઓ, 1 આવે છે, બરાબર? આપણે અંકો બોલીએ છીએ કે 1 અને 1, બગડે 2, ટગડે 3, ચોગડે 4, 5 અને 5, 6 અને 6, 7 અને 7, 8 અને 8, 9 અને 9,
એકરી મિલે 10 આપણે એ રીતના અંક બોલીએ છીએ પછી બે એકા 11 ની લાઈન આવે છે અને ઘડિયાળમાં કેટલા આંકડા હોય છે 12 આંકડા હોય છે કેટલા આંકડા હોય છે 12 હોય છે બરાબર તો આપણે અહીં 12 આંકડા સુધીની ગણતરી કરવાની છે ઓકે ચાલો જુઓ એક ઓર એક છે અને અંક તો અગર 3 છે તો એક ઓર એક પછી શું આવશે એક ઓર એક પછી આવશે બ વડે 2 તો ચાલો આપણે લખીએ બ વડે 2 તો એક ઓર એક પછી આવશે બ વડે 2 બરાબર ચાલો જુઓ એક ઓર એક બ વડે 2 ત વડે 3 એક ઓર એક બ વડે 2 ત વડે 3 પછી તો સીધો આપેલો છે 5 વડે 5 પણ આપણે તો લખવાનો છે શું આવશે ત વડે 3 પછી શું આવશે બાળકો ત વડે 3 પછી આવશે ચ વડે 4 બરાબર તો ચાલો જુઓ ત વડે 3 પછી આવશે ચ વડે 4 ઘડિયાળમાં કેટલા અંક હોય છે 12 અંક હોય છે બરાબર ને ચાલો જુઓ ચ વડે 4 5 વડે 5 છ વડે 6 હવે 6 વડે 6 પછી આપેલો છે 8 વડે 8 બરાબર તો 6 વડે 6 પછી તો શું આવે છે 1 વડે 2 વડે 2 ત વડે 3 ચ વડે 4 5 વડે 5 6 વડે 6 અને આવશે 7 વડે 7 આવશે ને 7 વડે 7 તો આપણે અહીં લખીશું 7 વડે 7 ચાલો જુઓ હવે 7 વડે 7 નો થઈ ગયો છે પછી આગળ આ લખેલો છે 9 વડે 9 લખેલો છે અને 9 વડે 9 પછી તો કશી સંખ્યા લખી જ નથી અને સીધો એક પર બગડ 12 લખી દીધો છે તો આપણે સંખ્યા લખવી પડશે ને તો ચાલો જુઓ 9 વડે 9 પછી